જ્યારે સમય આવે ત્યારે તે સત્ય પર રજૂ કરી શકે. તો આ જે પેરેગ્રાફ જે છે એમાં જવાબ અહીંયા છે. આ આપણે જવાબ વાંચો, સમજો અને પછી આપણે એના પર પોતાનો ભાષામાં રજૂ કરીએ. તો પ્રશ્ન છે કે સમાજને કેવા વ્યક્તિની જરૂર છે? તો જવાબ આ પૂછાય કે સમય આવે ત્યારે સત્યનું નિરૂપણ કરે તેવા માણસોની આ દુનિયાને હર હંમેશ જરૂર રહે છે. અથવા તો સમય આવે સત્ય રજૂ કરે એવા માણસોની સમાજમાં જરૂર હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, કેવા માણસો દુનિયાની ઘટનામાં સંડોવાયેલા હોતા નથી? તો જવાબ અહીંયા છે, સાહિત્યના માણસો ઘણું ખરું દુનિયાની ઘટનાઓમાં સંડોવાયેલા હોતા નથી. આ લીટી આપણે બે ત્રણ લીટી મૂકતા નથી, પણ લીટી વાંચી છે, સમજ્યા છે અને એને થોડા ફેરફાર સાથે પ્રશ્ન જે પૂછ્યો છે એને અનુરૂપ થોડા ફેરફાર કરી અને આપણે મૌલિકતાથી જવાબ આ રીતે લખી શકાય. કેવા માણસો દુનિયાની ઘટનામાં સંડોવાયેલા હોતા નથી? તો જવાબ, સાહિત્યમાં રસ અને રુચિ ધરાવતા માણસો દુનિયાની ઘટનામાં સંડોવાયેલા હોતા નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ, કેવા પ્રકારના લોકોની સાધના અલગ હોય છે? કેવા પ્રકારના લોકોની સાધના અલગ હોય છે? તો એને લખ્યું છે કે સાહિત્ય અને કલાના ઉપાસકોની સાધના અલગ પ્રકારની હોય છે. બરાબર, આપણે એ જ જવાબ અહીંયા મૂકીએ છીએ. હા, અપવાદરૂપ ક્યારે તમે આવું બેઠે નથી મૂકી શકો, બરાબર, મૂકી શકાય ક્યારેક અપવાદરૂપ, પણ એ પ્રશ્નને અનુરૂપ હોય. બરાબર, તો એ પ્રશ્ન છે કે કેવા પ્રકારના લોકોની સાધના અલગ હોય છે? તો આપણે જવાબ લખી શકાય કે સાહિત્ય અને કલાના ઉપાસકોની સાધના અલગ પ્રકારની હોય છે. ચોથો પ્રશ્ન જોઈએ, આ દેશની એકતા કોને અપાવી છે? બરાબર, તો એ જવાબ છે કે દેશની આવી એકતાની સાધનામાં સારસ્વતોનો મોટો ફાળો છે. હવે આપણે બેઠેલી લીટીએ મૂકતા નથી, પણ આપણે પ્રશ્નને અનુરૂપ જવાબ બનાવીને લખીએ છીએ કે આ દેશની આંતર એકતા એ સારસ્વતોને આભારી છે. બરાબર, તો અહીંયા આપણો દેશની આવી એકતામાં એકતાની સાધનામાં સારસ્વતોનો મોટો ફાળો છે. આ જ જવાબ આપણે અહીંયા લખીએ છીએ, પણ આપણે પોતાની મૌલિક ભાષાની અંદર કે દેશની એકતામાં સારસ્વતોનો ફાળો દેશની આંતર એકતા એ સારસ્વતોને આભારી છે. બરાબર, કેમ આભારી છે? તો પ્રતિભાવંત વ્યક્તિઓને લીધે આ દેશની ગરીબીમાં સચવાય છે. બરાબર, તો જવાબ આ રીતે તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે જે પાંચમો પ્રશ્ન છે કોમન હોય છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. હવે જ્યારે આપણે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું હોય ત્યારે આપણે પેરેગ્રાફને અનુરૂપ મહત્વનો જે ભાવાર્થ જે છે એને આપણે રજૂ કરતા એક કે બે કે ત્રણ શબ્દોની અંદર આપણે આપણું શીર્ષક રજૂ કરવાનું હોય છે. તો હવે આપણે આ પેરેગ્રાફને ધ્યાનમાં લે અને જો આપણે શીર્ષક બનાવવા જઈએ તો એવું લખે કે સરસ્વતી સારસ્વતનો ફાળો તો શીર્ષક યોગ્ય નથી. સામા ફાળો તો દેશની એકતામાં, તો સાચું ને યોગ્ય શીર્ષક શું છે કે દેશની એકતામાં સારસ્વતોનો ફાળો. બરાબર, તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્ર જવાબ લખવાનો છે. પરીક્ષામાં આ પેરેગ્રાફ પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર, જોડીને ભૂલ વગર અને સ્વચ્છ અક્ષરે તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક મળી રહે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.